આ પ્રવીણ ભાઈએ આજ સુધીમાં 205 નાટકો લખ્યા છે. આ મળવા જેવા માણસની સુગંધનું સરનામું સૌને વિદિત છે, જેની ખ્યાતિ ઇન્ટરનેશનલ અલકનંદા છે. એવા કા પુરુષ નહીં પણ મહાપુરુષે સ્વપ્ન હતું જે ખુલ્લી આંખે, એને કલમના તેજ લીસોટા વડે સત્ય બનાવ્યું છે. સમય શકુની છે અને આ મન પાચમના મેળામાં જય પરાજય જીવનનો એક ભાગ છે. અજબ ગજબના માણસો વચ્ચે સંબંધની સોનોગ્રાફી કરી એમણે સમાજે નિષ્કર્ષ આપ્યો છે કે મોટા માણસ ખોટા માણસ છે અને સાચા બોલા જુઠ્ઠાલાલ ક્યારેક દહેશત પણ ફેલાવે છે તો ક્યારેક સાચને પણ આંચ આવે છે. એટલે જ આવતીકાલના અજવાળાના ઉજળા પડછાયામાં એમને શ્રદ્ધા છે. અરે સંગીતા સંગીતા સંગીતા, તું શું બોલે છે, શું વાંચે છે? કેમ, પ્રવીણ સોલંકીના લખેલા 205 નાટકોમાંના થોડા નાટકોના નામો લઉં છું. ઓહ, તું એ મહાન લેખકના મહાન નાટકોના શીર્ષકો બોલતી હતી? હાસ તો, તને શું લાગ્યું? ના ના, હવે મને સમજાયું કે મુઠ્ઠી ઉચ્ચેરો માનવી જેણે ગુજ્જુભાઈ જેવા પાત્રનું સર્જન કર્યું અને મસ્તીમાં મેરેજ અને મેરેજમાં મસ્તી કરાવી સગપણ તને સાલમો બારક કેવડાવ્યું. બસ બસ, હવે તું પણ પ્રવીણભાઈના નાટકોના શીર્ષકો આવી રીતે જોડીને બોલવાનું શરૂ ન કર સુધીર. સંગીતા, આ પ્રવીણભાઈએ આજ સુધીમાં 205 નાટકો લખ્યા છે. આપણે જો એ બધા જ નાટકોના શીર્ષકો જોડી જોડીને આવી રીતે ડાયલોગ બોલશું ને તો આપણે અહીંયા જે કાર્યક્રમ માટે આવ્યા જ ને એ બાજુએ રહી જશે. આઈલા, હું તો સાવ ભૂલી જ ગઈ. છેલ્લા 7-7 વર્ષથી આપણે પુષ્કળ મહેનત કરી છે, શોધખોળો કરી છે, વિશ્વના બધા જ નાટ્ય લેખકો વિશે જાણકારી મેળવી છે, કંઈ કેટલાય લોકો જોડે વાતચીત કરી છે અને પછી પ્રવીણભાઈની બાયોગ્રાફી લખી છે. આજે આપણે એનું વિમોચન કરવા આવ્યા છીએ. અને તું ભૂલી કેમ જાય છે સંગીતા? કોવિડ-19 અને પછી ઓમાઇક્રોન, આના કારણે પ્રવીણભાઈની બાયોગ્રાફીના વિમોચનનો પ્રસંગ વારંવાર ઠેલાતો હતો. તો આજે આ પ્રસંગ આવ્યો છે એટલે આપણે ગુજરાતી ભાષાના મહાન નાટ્ય લેખક પ્રવીણભાઈની બાયોગ્રાફીના વિમોચનના કાર્યક્રમની શરૂઆત કરીએ અને પ્રવીણ સોલંકી જેવા ઉમદા માણસની જાણી અજાણી વાતો છતી કરીએ. સાંભળ, સૌ પ્રથમ આપણે છે ને પ્રવીણ સોલંકીના પ્રશંસકો જેઓ અત્યારના આપણને જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે, આપણે એમને સૌને આવકાર આપીએ. યસ યસ, ફર્સ્ટ થિંગ ફર્સ્ટ. મિત્રો, હું સંગીતા જોશી અને હું સુધીર શાહ આપ સૌનું સ્વાગત કરીએ છીએ. હૃદયપૂર્વક આપને અહીં આવકારીએ છીએ. હું વિઝાનો ડોક્ટર એડવોકેટ સુધીર શાહ અને આ મારી ધર્મપત્ની અભિનેત્રી સંગીતા જોશી. અમે બંને આપ સૌને ગુજરાતીના મહાન નાટ્ય લેખક પ્રવીણ સોલંકીની અમે જે બાયોગ્રાફી લખી છે એના વિમોચનમાં આવકારીએ છીએ. હા પણ સુધીર, કાર્યક્રમની શરૂઆત કેવી રીતે કરીશું? એકદમ નાટકીય. તમે એટલે જો સંગીતા, પ્રવીણભાઈ હર હંમેશ કહે છે કે નાટકમાં 9 રંગ હોય છે અને 9 રંગમાં 9 રસ હોય છે. હા હા, એટલે જ તો પ્રવીણભાઈ 9 રંગ 9 રસ એ શીર્ષક હેઠળ કાર્યક્રમો આયોજીને લોકોને એ વિશે જાણકારી આપે છે. અરે, મેં એમના એ કાર્યક્રમોમાં ઘણીવાર ભાગ ભજવ્યો છે. બસ તો આપણે શરૂઆત કરીએ દર્શકોને 9 રંગ અને 9 રસ પીરસવાથી. પણ એ પીરસશે કોણ? આપણો ભત્રીજો જસ, એ પણ તારા જેવો જ એક્ટર છે. અને આ પ્રવીણ સોલંકીનું 205મું નાટક સગપણ તને સાલ મુબારક એણે જ પ્રોડ્યુસ કર્યું છે અને એક્ટિંગ પણ એમાં જ કરે છે. યસ યસ, એન્ડ જસ પ્લીઝ કમ. નમસ્તે દર્શક મિત્રો, નાટકના 9 રસ છે. શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયંકર, બીભત્સ, અદ્ભુત અને શાંત.
દરેક રસનો પોતાનો એક રંગ છે, એટલે જ નાટકના નવ રંગ અને નવ રસ હોય છે. જશ તમને સૌ પ્રથમ શૃંગાર રસનો રંગ દેખાડશે, જે રંગ છે લીલો. તમે પુનર્જન્મમાં માનો છો? કાલિદાસનો પુનર્જન્મ શેક્સપિયર રૂપે થયો હતો અને શેક્સપિયરનો પુનર્જન્મ પ્રવીણ સોલંકી રૂપે થયો છે. અને જન્મે જન્મે નાટ્યકાર ઉત્તમ થતો ગયો છે. કાલિદાસ સોલંકી છે, શેક્સપિયર સોલંકી છે, સોલંકી પ્રવીણ છે. હાસ્યરસ જેનો રંગ છે સફેદ. તમે પુનર્જન્મમાં માનો છો? કાલિદાસનો પુનર્જન્મ શેક્સપિયર રૂપે થયો હતો અને શેક્સપિયરનો પુનર્જન્મ પ્રવીણ સોલંકી રૂપે થયો છે. અને જન્મે જન્મે નાટ્યકાર ઉત્તમ થતો ગયો છે. કાલિદાસ સોલંકી છે, શેક્સપિયર પણ સોલંકી છે, સોલંકી પ્રવીણ છે. કરુણ રસ જેનો રંગ છે ભૂખરો, રાખોડી. તમે પુનર્જન્મમાં માનો છો? કાલિદાસનો પુનર્જન્મ શેક્સપિયર રૂપે થયો હતો, શેક્સપિયરનો પુનર્જન્મ પ્રવીણ સોલંકી રૂપે થયો છે. જન્મે જન્મે નાટ્યકાર ઉત્તમ થતો ગયો છે, ઉત્તમ થતો ગયો છે. કાલિદાસ સોલંકી છે, શેક્સપિયર સોલંકી છે, સોલંકી પ્રવીણ છે, સોલંકી પ્રવીણ છે. રૌદ્ર રસ જેનો રંગ છે લાલ. તમે પુનર્જન્મમાં માનો છો? કાલિદાસનો પુનર્જન્મ શેક્સપિયર રૂપે થયો હતો, શેક્સપિયરનો પુનર્જન્મ પ્રવીણ સોલંકી રૂપે થયો છે. અને જન્મે જન્મે નાટ્યકાર ઉત્તમ થતો ગયો છે, ઉત્તમ. કાલિદાસ સોલંકી છે, શેક્સપિયર સોલંકી છે, સોલંકી પ્રવીણ છે. વીર રસ જેનો રંગ છે સોનેરી. તમે પુનર્જન્મમાં માનો છો? કાલિદાસનો પુનર્જન્મ શેક્સપિયર રૂપે થયો હતો, શેક્સપિયરનો પુનર્જન્મ પ્રવીણ સોલંકી રૂપે થયો છે. અને જન્મે જન્મે નાટ્યકાર ઉત્તમ થતો ગયો છે, ઉત્તમ. કાલિદાસ સોલંકી છે, શેક્સપિયર સોલંકી છે, સોલંકી પ્રવીણ છે. ભયંકર રસ જેનો રંગ છે કાળો. તમે પુનર્જન્મમાં માનો છો? કાલિદાસનો પુનર્જન્મ શેક્સપિયર રૂપે થયો હતો, શેક્સપિયરનો પુનર્જન્મ પ્રવીણ સોલંકી રૂપે થયો છે. અને જન્મે જન્મે નાટ્યકાર ઉત્તમ થતો ગયો છે. કાલિદાસ સોલંકી છે, શેક્સપિયર સોલંકી છે, સોલંકી પ્રવીણ છે, સોલંકી પ્રવીણ છે. બિભત્સ રસ જેનો રંગ છે ભૂરો.
તમે પુનર્જન્મમાં માનો છો? કાલિદાસનો પુનર્જન્મ શેક્સપિયર રૂપે થયો હતો. શેક્સપિયરનો પુનર્જન્મ પ્રવીણ સોલંકી રૂપે થયો છે. અને જન્મે જન્મે ઉત્તમ ઉત્તમ નાટ્યકાર થતો ગયો છે. કાલિદાસ સોલંકી છે, શેક્સપિયર સોલંકી છે, સોલંકી પ્રવીણ છે. અદ્ભુત રસ જેનો રંગ છે પીળો. તમે પુનર્જન્મમાં માનો છો? કાલિદાસનો પુનર્જન્મ શેક્સપિયર રૂપે થયો હતો. અને શેક્સપિયરનો પુનર્જન્મ પ્રવીણ સોલંકી રૂપે થયો છે. પ્રવીણ સોલંકી રૂપે. વાવ વાહ. અને અને જન્મે જન્મે એ નાટ્યકાર ઉત્તમ થતો ગયો છે. ઉત્તમ. કાલિદાસ સોલંકી છે, શેક્સપિયર સોલંકી છે, સોલંકી પ્રવીણ છે, સોલંકી પ્રવીણ છે. વાહ. શાંત રસ જેનો રંગ છે સફેદ, પણ જેનું પ્રતીક છે ઓમ. તમે પુનર્જન્મમાં માનો છો? કાલિદાસનો પુનર્જન્મ શેક્સપિયર રૂપે થયો હતો. શેક્સપિયરનો પુનર્જન્મ પ્રવીણ સોલંકી રૂપે થયો છે. અને જન્મે જન્મે નાટ્યકાર ઉત્તમ થતો ગયો છે. ઉત્તમ થતો ગયો છે. કાલિદાસ સોલંકી છે, શેક્સપિયર સોલંકી છે, સોલંકી પ્રવીણ છે, સોલંકી પ્રવીણ છે, સોલંકી પ્રવીણ છે. વાહ 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 જશ, વાહ વાહ. તે તો નાટકના નવે નવ રંગ અને નવે નવ રસ ખૂબ સુંદર રીતે ભજવી દેખાડ્યા. આ બધું જ હું પ્રવીણભાઈના નાટકો જોઈને શીખ્યો છું. થેન્ક યુ સો મચ પ્રવીણભાઈ.